पीएसआई विवाद मामले पोलीसे मोटी कार्यवाही करी छे। नकली पीएसआई विवाद मामले चार एडीआई ने सस्पेंड करवामां आव्या छे, बे पीआई ने पण सस्पेंड करवामां आव्या छे। कराई में तालीम दरमियान आ नकली पीएसआई झड़पायो हतो। मयूर तड़वी नामनो आरोपी परीक्षा पास कर्या विना ज तालीम लेवा माटे पहुंच्यो हतो। गृह विभागे नकली पीएसआई मामले गुप्त तपास करी हती। गुप्त तपास दरमियान मयूर तड़वीनी धरपकड़ करवामां आवी हती। मयूर तड़वी कई रीते ट्रेनिंग में सामेल थयो तेने लईने पण तपास करवामां आवी हती। पोलीसनी कार्यवाही अंगे गृह राज्यमंत्री हर्ष संघवीए निवेदन आप्युं हतुं। આ ખૂબ ગંભીર બાબત છે અને કામગીરીમાં ચૂક કરવા બદલ બે પીઆઈ અને ચાર એડીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ તપાસ હજી પૂર્ણ નથી થઈ, તપાસ બી ચાલુ છે અને આ ગંભીર બાબત કઈ રીતે બની તેનું આખું તપાસ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા છે। જે ઘટના બની છે અને જ્યાં ચૂક થઈ છે એવા તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે પીઆઈ અને એડીઆઈ ને જેને કહી શકાય કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આની પણ તપાસ થવી એટલી જ જરૂર છે। ફક્ત સસ્પેન્ડ કરવાથી આ મામલો જે છે એ પૂરો નહીં થઈ જાય। આવા લોકોને તપાસ કરો અને મયુર તડવી જેવા લોકોને દિશા નિર્દેશ કરનાર કોણ હતા એવા અધિકારીઓના નામ પણ બહાર લાવવા એટલા જ જરૂરી છે। એટલે જે પણ અધિકારીઓએ આવા મયુર તડવી જેવા લોકોને દિશા નિર્દેશ કર્યા હોય કે તમારે આ જગ્યાએ ટેમ્પરિંગ કરવાનું છે ડોક્યુમેન્ટમાં, અને એ ટેમ્પરિંગ કરી અને તમને આ રીતે કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં એન્ટ્રી આપી દેવામાં આવશે, તો છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમય જેટલો સમય આ વ્યક્તિએ ટ્રેનિંગ લીધી છે, તો આ તમામ બાબતો ઉપર તપાસ થવી ખૂબ જરૂરી છે।